સુરતના અશ્વિની કુમાર ફૂલપાડામાં આવેલ મકાનના મુદ્દાએ પરિવાર અને રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ચિમનલાલ પટેલ દ્વારા પોતાના પરિવારની કોર્પોરેટર વહુ નિરારી પટેલ સામે જ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિરાલી પટેલે અશ્વિની કુમાર ફૂલપાડામાં જર્જરિત મકાનને લઈને નોટિસ પાઠવવામાં આવી હતી, જે નોટિસને રફેદફે કરવા માટે નિરાલી પટેલે રૂપિયા 1 લાખની માંગણી કરી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો. ના, નોટિસ માટે મેં લીધી જ નથી. પેલા 2 જણા આવ્યા હતા, એ નોટિસ નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને. હા, પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી, 1 લાખ રૂપિયા આપો. મારી માંગણી કઈ જ નથી. મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જરિત મકાન નથી. પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છું. જ્યારે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા સુરતના કોર્પોરેટર નિરાલી પટેલે તેઓના મોટા સસરા દ્વારા કરવામાં આવેલા 1 લાખ રૂપિયાની માંગણીના આક્ષેપને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પારિવારિક મામલાને સસરા રાજકારણનો મુદ્દો બનાવી ખોટા આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં સસરા સહિત 6 ભાઈઓને નોટિસ આપવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો એઝ એ કોર્પોરેટર તરીકે અમે લોકોએ વાત કરી કે ભાઈ આ વસ્તુ જો અમે લોકોને કોઈને જાનહાનિ થશે તો સૌથી પહેલાં નામ અમારા લોકોના જ આવશે. તો એ માટે ચિમનભાઈ પણ એમ કે હમણાં ને હમણાં હું પત્ર કાઢું, તો અમે લોકો પાસે મુદ્દત માંગી તો ચિમનભાઈ પોતે મુદ્દત આપવા તૈયાર ના હતા. અને સાથે કે ચિમનભાઈ બસ એક જ આક્ષેપ, અહીંયાથી મારે જવું નથી, અને સાથે પૈસાની પણ માંગણી ચિમનભાઈ પોતે અને સાથે બધા કોર્ટના કાગળ સાથે અમે લોકો બેઠેલા છે અને અમે કોઈ જ પ્રકારની માંગણી નથી કરી. અને નોટિસની વાત આવી તો અમારા 6 ભાઈઓને નોટિસ આવેલી છે, એમાં અમારે પોતે બી આવેલી છે.